આજે કોંગ્રેસનું સાંકેતિક ગુજરાત બંધનું એલાન અમદાવાદમાં એનએસયુઆઈ કાર્યકરોએ કોલેજો કરાવી બંધ ગુજરાતમાં રમતોત્સવ અને રાસોત્સવ એક સાથે ઉજવાશે રાજ્યમાં 26 સપ્ટેમ્બરથી નવરાત્રીનો પ્રારંભ જ્યારે રાજ્યમાં 29 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી 36મી નેશનલ ગેમ યોજાશે નિવૃત્તિ અંગે ચાલી રહી છે મોટા નિર્ણયની તૈયારી ભારતના લાખો કર્મચારીઓને મળશે લાભ યુએસ યુરોપ મોડેલ ઉપર વિચારણા આજથી પિતૃઓનું પર્વ શ્રાદ્ધ શરૂ 25 સપ્ટેમ્બરે સર્વ પિતૃ અમાસ શ્રદ્ધાપૂર્વક ભાવ અર્પણ કરવું એટલે શ્રાદ્ધ અમદાવાદમાં આજે સિનેમેટિક ટુરિઝમ પોલિસીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે લોન્ચિંગ અજય દેવગણ પણ રહેશે ઉપસ્થિત આજે પીએમ મોદી વિડીયો કોન્ફરન્સથી અમદાવાદના સાયન્સ સિટી ખાતે આયોજિત સેન્ટર સ્ટેટ સાયન્સ કોન્ક્લેવનું ઉદ્ઘાટન કરશે બંગાળની ખાડીના લો પ્રેશરને પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી ડાંગ નવસારી વલસાડ દમણમાં પડી શકે છે વરસાદ ત્રીજી નવી વંદે ભારત ટ્રેનની સફળ ટ્રાયલ રહી 2.32 કલાકમાં અમદાવાદથી સુરત પહોંચી તો 5.16 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચી કોરોનાના 2 વર્ષ બાદ અંબાજીમાં દાનનો કળશ છલકાયો ભાદરવી મહાકુંભમાં 5 દિવસમાં 4.41 કરોડ રૂપિયા દાન મળ્યું સુરતમાં હર્ષોલ્લાસ સાથે બાપાની વિદાય 19 કૃત્રિમ તળાવોમાં 54,540 મૂર્તિઓનું વિસર્જન